પંથકમાં શનિવારે સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ચોમાસાના આગમનની છડી પોકારતા વરસાદને કારણે વલસાડ શહેર અને આસપાસના પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. તેમજ પ્રી મોન્સૂન શાવરની હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વલસાડમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાદળાઓ છવાયા હતા, પરંતુ તે વરસતા ન હતા અને સ્થાનિક લોકો અસહ્ય ઉકળાટ અને બફરાથી પરેશાન થઈ ગયા હતા. ત્યારે શનિવારે વહેલી સવારથી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ધીમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું અને ધારા પડેલા વરસાદને કારણે સમગ્ર વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. સવારે હાઈવે પર નીકળતા વાહન ચાલકોને પણ થોડા સમય માટે પોતાના વાહનો થોભાવી દેવાની નોબત આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વલસાડ પંથકમાં પડેલો આ વરસાદ પ્રી મોન્સૂન સાવર છે. હજુ સુધી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું નથી. એકાએક તૂટી પડેલા વરસાદને કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તેમજ લોકોએ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી છુટકારો મેળવ્યો હતો. વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની થવાનો ભય ઊભો થયો છે. આ વર્ષે આમ પણ કેરીનો પાક ઓછો ઉતર્યો છે, ત્યારે સમય કરતા વહેલો વરસાદ આવી જવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે.